રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ઓસમ પર્વત પર આરોહણ અવરોહણ સ્પર્ધા બે હજાર બાવીસ નું આયોજન થયું હતું જેમાં રાજકોટ જિલ્લાના આસપાસના અગિયાર તાલુકાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો ધોરાજીના પાટણવાવ ખાતે દ્વિતીય રાજ્ય કક્ષાની ઓસમ પર્વત પર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નેવું બાળકો અને ઇઠોતેર બાળાઓ સહિત કુલ એકસો અડસઠ સ્પર્ધકો ભાગ લીધો હતો આ સ્પર્ધામાં દસ ભાઈઓ તથા દસ બહેનો વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા જે લોકોને રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ઇનામ આપવામાં આવ્યું હતું ઉપરાંત આ વિજેતાઓને જુનાગઢ ગિરનાર ખાતે યોજાનાર

કોરોનાના કેસો ઘટવાથી સરકાર દ્વારા છૂટ અપાઈ હોવાથી આ વખતે પાટણવાવ ઓસમ આરોહણ અવરોહણ કાર્યક્રમ યોજાયો હતો મારું નામ તાડવી કિરણ ગામ જૂના દસા પર હું વાંગતરા સંસ્થામાં અભ્યાસ કરું છું આજે પહેલો નંબર આવ્યો તો તમે શું કહેશો આજે મારો પહેલો નંબર આવ્યો એમાં તો હું એટલું જ કહી શકું મેં 2 વર્ષથી પ્રેક્ટિસ મારી ચાલુ હતી જેથી 2 વર્ષને આ કોરોનાને લીધે 2 વર્ષ

મારું નામ કામળી શૈલેષ રમેશભાઈ છે ના આ ઓસમ કોરોનાના લીધે બે વર્ષથી બંધ હતી પરંતુ હાલ શરૂ કરવામાં આવશે તેથી મને ખૂબ ખૂબ આનંદ છે આજે મારો વિનર થવા બદલ મને ખૂબ આનંદ થયો છે મારું નામ કામડી શૈલેષ રમેશભાઈ છે હું રનિંગની સતત પ્રેક્ટિસ છ સાત મહિનાથી કરતો હતો તેથી આ પરિણામ મળ્યું છે તેથી ખૂબ ખૂબ આનંદ છે અને સ્પોર્ટ્સ એન્ડ યુથ વેલફેર વચ્ચે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે લગભગ પગથિયાની ચડવાનું અને ઉતરવાનું સાઉથ અમેરિકા પછી સૌથી મોટું એક સ્પર્ધા અહીંયા આપણે કરવામાં આવી રહ્યા છે આ દિશામાં પણ પાટણવાવની ફેસ્ટિવલ આપણે આગળ લઈ જઈ છે આ સ્પર્ધા કોવિડની જે બે વરસનું જે પ્રોબ્લમ હતો આમાંથી આપણે બહાર નીકળી રહ્યા છે ત્યારે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ખેલો ઇન્ડિયા ખેલ મહા મહાકુંભની સાથે સાથે આ ટ્રેકિંગ કોમ્પિટિશનની ઉજવણી પણ કરવામાં આવી રહ્યા છે ધોરાજી ખાતે આજે આ બહુ સારી સ્પર્ધા સવારે સાતથી નવ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં ઇનામ વિતરણ પણ આપણે કરી રહ્યા છે અને ખાસ છે કે આજના ટ્રેકિંગ કોમ્પિટિશનમાં લગભગ દસેક જિલ્લામાંથી આપણા બાળકો આપણા સાથે અહીંયા જોડેલા છે અને બધા બાળકોને આપ જોઈ શકો છો કે ફિટ છે અને આ ફિટનેસની બેગ આપી રહ્યા છે આમાં જે વિજેતા છે આ દસેક લોકોને ડાયરેક્ટ નેશનલ લેવલ કોમ્પિટિશનમાં પણ આપણા અહીંથી સિલેક્ટ કરીને મોકલવામાં આવશે આ સિવાય પણ જેટલા પણ સ્પર્ધકો છે અને પાર્ટિસિપન્ટ્સ છે એમને પણ ઇનામ વિતરણ કરવામાં આવશે અને ઓસમ ડુંગરની ઇતિહાસ અને ઓસમ ડુંગરની જે

ધોરાજી મામલતદાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અલ્પેશ ત્રિવેદી ગુજરાત ન્યૂઝ ધોરાજી